गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जनाब कुतुबुद्दीन मुअल्लिम बॉयज प्राइमरी स्कूल में ऑनलाइन शिक्षण में तमारो स्वागत छे। धोरण 6 विषय गुजराती। विद्यार्थी मित्रों, आपणे आगळना वीडियो में काव्य 10 पाठ 11 अने काव्य 12 नी समझूती अने स्वाध्यायबोधी कार्य जोई गया। આજે આપણે પાર્ટ નંબર 13 સાગરકાંઠાનો પ્રવાસ, જેના લેખક છે રઘુવીર ચૌધરી, સાહિત્ય પ્રકાર પ્રવાસ વર્ણન। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ નંબર 13 સ્વાધ્યાય પોથી કાર્ય જોઈશું। પાર્ટ 13 સાગરકાંઠાનો પ્રવાસ। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો। વિકલ્પો આપ્યા છે, જેમાં નંબર 1, વર્ગ શિક્ષકે 3 વિદ્યાર્થીઓની સમિતિ કેમ નિમી હતી? 4 વિકલ્પો છે, એમાંથી એનો ઉત્તર છે પ્રવાસ સ્થળ નક્કી કરવા માટે। બીજું, શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા? 4 વિકલ્પો છે, અહીં પણ એનો જવાબ છે શુભેચ્છા। ત્રીજું, પ્રવાસ સમિતિના 3 સભ્યોનું કયું જોડકું સાચું છે? અહીં પણ 4 વિકલ્પો છે, એમાંથી જવાબ આવશે સી, રેવતી, વરુણ અને સિંધુ। નંબર 4, જન્મદિનની શુભેચ્છા માટે લખાયેલા શુભાષિતમાં કોનું નામ હતું? 4 વિકલ્પોમાંથી જવાબ આવશે ડી, એટલે કે સિંધુનું। નંબર 5, સિંધુએ કઈ બાબત અંગે સમિતિનો અભિપ્રાય જાહેર કર્યો? 4 વિકલ્પો આપ્યા છે આપણને, અને અહીં જવાબ આવશે પ્રવાસના સ્થળ અંગે। નંબર 6, સિંધુએ જાહેર કરેલા પ્રવાસના સ્થળોમાં કયા સ્થળનું નામ નથી? અહીં 4 વિકલ્પો છે, જેમાંથી જવાબ આવશે દ્વારકા, એટલે કે ડી। આગળ જોઈએ। નંબર 7, પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ લેખના લેખક કોણ છે? 4 વિકલ્પોમાંથી જવાબ આવશે સ્વામી આનંદ। નંબર 8, સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ, આ પંક્તિના લેખક કોણ છે? તો 4 વિકલ્પોમાંથી જવાબ આવશે બી, એટલે કે ઝવેરચંદ મેઘાણી। નંબર 9, સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહેવામાં આવે છે? તો 4 વિકલ્પો આપ્યા છે, તેમાંથી માધવપુરને, બરાબર। નંબર 10, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળનું નામ શું છે? 4 વિકલ્પો આપ્યા છે, તેમાં જવાબ આપણો શું આવશે પોરબંદર, બરાબર ને। ગાંધીજીના જન્મસ્થળનું નામ શું હતું? પોરબંદર। નંબર 11, ઝૂલેલાલના ગીત કોણ ગાય છે? પારસીઓ, સિંધીઓ, પંજાબીઓ, રાજસ્થાનીઓ? તો જવાબ આવશે સિંધીઓ। નંબર 12, ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર કોને ગણવામાં આવે છે? 4 વિકલ્પો આવશે, તેમાંથી જવાબ આવશે બી, એટલે કે દ્વારકાને, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। સવાલ 1, છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો? જવાબ છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો। બીજો, મીઠાઈના પડીકામાંની સુખડી કેવી હતી? એનો જવાબ છે મીઠાઈના પડીકામાંની સુખડી
મોહનથાળ જેવી પોચી હતી. સવાલ નંબર 3. ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલ? જવાબ છે, ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ગીત ગાયેલ. નંબર 4. સોમનાથભાઈએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને કયા કયા સ્થળોના નામ લખ્યા? જવાબ, સોમનાથભાઈએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને નીચેના દરિયા કિનારાના નામ લખ્યા. કોટેશ્વર, નારાયણ સરોવર, માંડવી, દ્વારકા બેટ, દ્વારકા અને માધવપુર. સવાલ 5. માધવપુરના સમુદ્ર કિનારે કઈ 3 નદીઓ મળે છે? એનો જવાબ છે, માધવપુરના સમુદ્ર કિનારે ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ મળે છે. નંબર 6. ઝૂલેલાલ કોનો અવતાર મનાય છે? નો જવાબ આવશે, ઝૂલેલાલ વરુણદેવનો અવતાર મનાય છે. નંબર 7. સાહેબની રજા લઈને સિંધુ કયું ગીત ગાય છે? એનો ઉત્તર, સિંધુ સાહેબની રજા લઈને ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલણ આ ગીત ગાવા લાગ્યો. બરાબર. સવાલ નંબર 8. વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો. જવાબ આવશે, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મણાર અલંગ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના પ્રશ્નનો ઉત્તર 2-3 વાક્યોમાં લખો. એમાં પહેલું, સોમનાથના પ્રભાસ ક્ષેત્રની કઈ વિશેષતા છે? જવાબ, સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે. સવાલ નંબર 2. દાંડી શા માટે પ્રખ્યાત છે? જવાબ, અંગ્રેજોએ મીઠા પર કરવેરો નાખ્યો હતો. ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો, તેથી દાંડી ગાંધીજીની દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે. સવાલ નંબર 3. વિદ્યાર્થીઓ, સવાલ નંબર 3માં ગુજરાતીઓ દરિયાખેડુ શા માટે કહેવાય છે? જવાબ, ગુજરાતીઓ દરિયાઓ ખેડીને દૂર દૂર વેપાર માટે જાય છે, તેઓ સાહસિક છે, તેથી દરિયાખેડુ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 સુધી આપણે જોયું. આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે? બરાબર. એમાં પહેલું, સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે. બરાબર ને, રેવતી વરુણને કહે છે. બીજું, લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? આ વાક્ય વરુણ બોલે છે અને શિક્ષક સોમનાથને કહે છે. નંબર 3. ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલણ આ પંક્તિ કોણ બોલે છે? તેનો જવાબ આપણે લખીશું, આ પંક્તિ વર્ગ સમક્ષ સિંધુ ગાય છે. બરાબર ને. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોની જોડણી સુધારો. જુઓ, અહીં તમારે જોડણીનું ધ્યાન રાખવું પડશે. એમાં પહેલી જોડણી છે આપણી વિદ્યાર્થી. બરાબર ને.
तो विद्यार्थीनी जोड़नी आपणे खरी लखीशुं। अहीं बतावामां आवी छे बराबर, पहेला वी रस्वाई द्या अने थने दीर्घाय अने रेफ विद्यार्थी, बीजू समिति एमां पण जो रस्वाई दीर्घाय एनुं ध्यान राखवानुं छे। ત્રીજું છે વૃંદાવન, તો એમાં તમારે ધ્યાન રાખવાનું છે વૃ એ શબ્દ લખેલો છે એનું ધ્યાન રાખીને જોડણી ખરી લખવાની છે। નંબર ચાર પ્રાચીન, એમાં ચને દીર્ઘાય છી લખવાની છે। પાંચમું પ્રતિનિધિ, જો એમાં ધ્યાન રાખીને લખશો। આગળ છે છઠ્ઠું પૌરાણિક, બરાબર ને, તો એમાં પણ અણ છે તેમાં અણને રસવાય અણી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો। સ્વાધ્યાય પોથીમાં તમારે સારા અક્ષરે પ્રશ્ન નંબર 1 થી 5 સુધીનું કાર્ય બરાબર કરવાનું છે, બરાબર। થેન્ક યુ।